नमस्कार विद्यार्थी मित्रों, आज अपना आ वीडियो लेक्चर की अंदर आप जो टॉपिक है वक्रीभवन की उपयोगिता, आप लास्ट वीडियो लेक्चर की अंदर वक्रीभवन विषय अभ्यास करें। वक्रीभवन शू है? तो जारे प्रकाश किरण एक मध्यम में बीजा मध्यम में एंटर थाय तो ये झड़प और डायरेक्शन बदलाय। हवे अहीं आगळ वक्रीभवनની उपयोगिता कोईपण भौतिक विज्ञान अंदर आप कोईपण टॉपिक अभ्यास करे तो यू कंक ने कंक अपने डेली लाइफ की अंदर रोजिंदा जीवन की अंदर एनी कंक ने कंक उपयोगिताओ अपन जवाती हो। रीते अँ आप आज जो है वक्रीभवनની उपयोगिता, पर आ टॉपिक समझता पहला तमारा माइंड की अंदर वक्रीभवन शू है, एना फॉर्म्यूला शू है, आ क्लियर होवो जोईए। अँ वक्रीभवन की उपयोगिताओं के अंदर एक उपयोग आप जो है कि सूर्योदय समय की पहला आपने जवाब मिले और सूर्यास्त समय पची आपने जवाब मिले। सूर्योदय आपने एनो जो एक्चुअल टाइम है एना बे त्रण मिनिट टेक्स्टबुक अंदर आपने ए समय चार मिनिट जो आप बे त्रण मिनिट जल्दी आपने देखाय। सूर्यास्त थई गयो होय छता पण आपणने बे चार मिनिट पछी देखाय छे, पछी एवुं थाय छे के हवे सूर्यास्त थयो। तो आ जे घटना छे एनी अंदर भौतिक विज्ञाननो कयो टॉपिक आपणे उपयोगमां लई शकीए तो वक्रीभवन, जेना कारणे आपणने आ घटना जोवा मळती होय छे। तो अहींया समझी आपणे आ पृथ्वी की सपाटी छे, अहीं आपणे समझवा माटे नोट करिए 6 AM आ पॉइंट पर लईए अने आ पॉइंट पर आपणे लईए 6 PM। अहीं आगळ मध्यरात्रि एटले के मिडनाइट, अहीं बपोरनो समय, અહીંયાથી એક લાઈન આપણે ડ્રો કરી શકીએ આ રીતે। ઓકે, હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીની આસપાસ એનું વાતાવરણ છે, હવા છે। જેમ જેમ આપણે પૃથ્વીની ઉપર જઈએ છીએ એમ હવા પતલી થતી જાય છે। હવે અહીંયા એની આસપાસ આપણે જોઈએ તો થોડાક અંતર સુધી એનું વાતાવરણ રહેલું છે, થોડાક અંતર સુધી પૃથ્વીની આસપાસ એનું વાતાવરણ રહેલું છે, એટલે કે એની હવા રહેલી છે, આ એનું વાતાવરણ છે। હવે અહીંયા આગળ આટલો પોઈન્ટ આપણે નોટ કરી દઈએ, ડાયાગ્રામ ધ્યાનથી સમજીશું તો આપણને બધા જ ટોપિક ક્લિયર થશે। હવે અહીંયા માની લો કે સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે છે, આ પ્રકાશનું કિરણ આમ જાય છે અહીંયા અને એક પ્રકાશનું કિરણ અહીંયા જાય છે। જ્યારે આ પ્રકાશનું કિરણ અહીંયા એન્ટર થાય છે તો આપણને ખબર છે કે બે માધ્યમને અલગ કરતી સપાટી આગળ જ્યારે પ્રકાશનું કિરણ આવે તો એનું વક્રીભવન થાય છે। અહીંયા બે માધ્યમ કયા? તો અહીંયા રહેલી હવા એ આ હવા કરતા પતલી છે, જેમ જેમ ઉપર જઈશું એમ હવા પતલી થતી જાય એટલે એનું માધ્યમ બદલાતું જાય, જેમ જેમ નીચે આવીશું એમ હવા ઘટ થતી જશે એટલે આ માધ્યમ પણ બદલાશે। તો જેવું પ્રકાશનું કિરણ અહીંયા એન્ટર થાય છે એટલે એનું વક્રીભવન થાય છે। ઘટ માધ્યમની અંદર પ્રકાશનું કિરણ એ લંબની નજીક આવે તો અહીંયાથી વક્રીભવન પામી આમ, હજુ વક્રીભવન પામી આમ, હજુ વક્રીભવન પામી આમ અને આપણને આ પોઈન્ટ પર મળે છે। હવે આપણી આંખની અંદર જ્યારે અહીંયાથી પ્રકાશનું કિરણ પ્રવેશે છે તો આપણી આંખ પ્રતિબિંબ કેવી રીતે જોઈ શકે, કોઈ પણ વસ્તુને કેવી રીતે જોવે? એને પ્રકાશના કિરણને બેકટ્રેક કરે, પાછળની દિશાની અંદર ધકેલે, જ્યાં ક્રોસ થાય ત્યાંનું પ્રતિબિંબ જોવા મળે। તો આપણી આંખ આ પ્રકાશના કિરણને આ પાછળની તરફ ધકેલશે તો એને જે છે સૂર્ય અહીંયા દેખાય છે। એક્ચ્યુઅલી
मॉर्निंग अहिया थशे पण बे त्रण मिनिट पहेला आपणे अहिया दिखाई जाय छे एवो भास थाय छे के सूर्योदय थई गयो पण सूर्योदय एक्चुअली थयो नथी ए तो आ पॉइंट पर थाय छे तो आ घटना द्वारा कारणे जोवा मळे छे वक्री बोर्डना कारणे जेवो प्रकाशनुं किरण अहिया एंटर थाय छे वक्री बोर्ड पामे अने अहिया आपणी आँखनी अंदर एंटर थाय छे सेम ए ज रीते अहिया आ प्रकाशनुं किरण अहिया एंटर थयुं एक प्रकाशनुं किरण अहिया एंटर थयुं अहियाथी जेवो घट माध्यमनी अंदर एंटर थाय छे वक्री बोर्ड पामे आम हजु वक्री बोर्ड पामे आम अहिया जोवा मळे छे એને આપણે વેક્ટર કરીએ તો આ આપણને અહીંયા જોવા મળે છે એક્ચ્યુઅલી અહીંયા સનસેટ સૂર્યાસ્ત આ પોઈન્ટ પર થઈ ગયો પણ હજુ આપણે અહીંયા સમય આવશે બે ત્રણ મિનિટ પછી આપણને એવું લાગે છે કે હવે સૂર્યાસ્ત થયો અહીંયા સૂર્યોદય અને અહીંયા સૂર્યાસ્ત તો આ જે ઘટના છે એના ઉપરથી આપણે નોંધ કરી શકીએ वक्री भवन ना कारण सूर्योदय वहला देखाय छे अने सूर्यास्त पछी देखाय छे અને આ જે સમયગાળો છે એ બે ત્રણ મિનિટનો એની અંદર ડિફરન્સ આવે છે જે આપણને રોજિંદા જીવનની અંદર ખ્યાલ પણ નથી આવતો અને આપણે કોઈ દિવસ એવું ઓબ્ઝર્વેશન પણ નથી કરતા પણ એકચ્યુઅલી આ ઘટના આપણને જોવા મળતી હોય છે તો આ પણ એક વક્રી ભવનની ઉપયોગીતા છે વક્રી ભવનની અંદર બીજા પણ ઘણા બધા ઉપયોગો છે જેવી રીતે પાણીની અંદર એટલે કોઈ ટેન્કની અંદર પાણી ભર્યું હોય હવે આપણે જ્યારે ઉપરથી જોઈએ છીએ ટેન્કની અંદર તો ટેન્કનું જે તળિયું છે એ આપણને થોડુંક ઉપર દેખાય છે હકીકતમાં એ છે નીચે પણ આપણને થોડુંક ઉપર દેખાય છે એની અંદર કોઈ વસ્તુ નાખી હોય છતાં પણ આપણને ઉપર દેખાય છે તો આવી ઘણી બધી એની ઉપયોગીતાઓ આપણને રોજિંદા જીવનની અંદર જોવા મળતી હોય છે પણ અત્યારે તમારે આ એક પોઈન્ટ યાદ રાખવાનું છે તમને એક્ઝામની અંદર પૂછાય કે સૂર્યોદય જલ્દી અને સૂર્યાસ્ત લેટ દેખાવાનું કારણ શું એની અંદર ભૌતિક વિજ્ઞાનની કઈ ઘટના જવાબદાર છે તો કઈ ઘટના જવાબદાર છે વક્રી ભવન વક્રી ભવનના કારણે જ આપણને આ બે પોઈન્ટ જોવા મળતા હોય છે એટલે આ યાદ રાખીશું કોના કારણે વક્રી ભવનના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત ખ્યાલ આવશે મિત્રો તો અહીંયા તમારે આ ટોપિક જે છે એને એક બે વાર વાંચવાનું શાંતિથી સમજવાનું અને જેટલું તમે આને નોટબુકની અંદર નોટ કરશો એટલું તમને પાછળથી પણ વાંચવાની અંદર વધુ ખ્યાલ આવશે તો આટલું ટોપિક ધ્યાનથી એકવાર જોવાનું આભાર